नमस्कार, क्राइम स्टोरी में आज बात करिए झालावाड़ी। सुरेंद्रनगरना चूड़ा पासे कोरडा करीने एक नानकड़ो गाम आवेलू छे। आ गाममां रहे छे मनसुख पोतानी पत्नी अने पांच दीकरीओ साथे। संतानमां तमाम दीकरीओ होवाने कारणे मनसुखनो स्वभाव पहेलेथी उग्र, पहेलेथी ज आक्रमक। नानी मोटी तकलीफो माटे भूवा पासे जवानी मानसिकता। 2.5 वर्ष पहेला ज परिवारमां पांचमी दीकरीनो जन्म थयो। सामान्यपणे समाजमां ज्यारे दीकरीनो जन्म थाय त्यारे दीकरी माटे, दीकरी तो लक्ष्मीनुं स्वरूप होय, नसीबदार होय, तेना घरे दीकरीओ आवे, तेवा प्रकारना आपणे शब्द प्रयोगो करता होईए छीए। परंतु खरेखर समाजमां दीकरीओनी जे परिस्थिति छे ते खूब ज नकारात्मक अने दयाजनक छे, अने तेना विशे वर्षोथी लखातुं आव्युं छे, बोलातुं आव्युं छे, घणुं ચર્ચાતું પણ આવ્યું છે, તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેર નથી। તો મનસુખ પોતાની તકલીફો માટે વારંવાર શિકોતર માતાના ભુવા પાસે જાય। ભુવા તેને બબૂતી આપે, ભુવો કહે એમ જ મનસુખ કરે। વહેમ અને અંધશ્રદ્ધામાં મનસુખ એટલી હદે ઘેરાયેલો કે તેને પોતાની જ દીકરીઓ અપશુકની આળ લાગવા લાગી। મનસુખ પોતે બીમાર પડે, ધંધામાં તેને નુકસાન જાય, દરેક સ્થિતિ માટે પોતાની દીકરીઓને જવાબદાર ઠેરવે। ગુસ્સો, પોતાની જડ માનસિકતા અને અંધશ્રદ્ધા, ધિક્કારની ભાવનામાં કેદ મનસુખે એક દિવસ પોતાની દીકરી સાથે એક કૃત્ય કર્યું જેની કલ્પના કરવાથી પણ કંપારી છૂટી જાય, માવતર પરથી ભરોસો ઉઠી જાય। મનસુખની ભેંસ એક વખત બીમાર પડી તો તેને ભુવાએ કહ્યું કે વિધિ કરવાની છે। વિધિ કરાવવા માટે તે એક દિવસ પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો। પોતાની પાંચેય દીકરીઓમાંથી સૌથી નાની બાળકી રૂહીને લઈને તે જઈ રહ્યો હતો। રસ્તામાં ઓચિંતું બાઇક સ્લીપ થઈ ગયું, બાઇકનો અકસ્માત થયો। મનસુખ અને તેની પત્ની ઉછળીને કાંટાળા રસ્તા પર જઈ પડ્યા, બંનેને ગંભીર ઈજાઓ પહોંચી, પરંતુ તેમની બાળકી રૂહીને આ ઘટનામાં કંઈ જ ન થયું, તેને બિલકુલ વાગ્યું નહીં। તો તેને જોઈને મનસુખના મનમાં બાળકી અપશુકનિયાળ હોવાની જે શંકા હતી તે વધુ દ્રઢ થઈ। તે ગુસ્સામાં આવ્યો, આવેશમાં આવી ગયો, તેને લાગ્યું કે આ બાળકીને લઈને ગયો એટલા માટે આ અકસ્માત થયો, તો આ બાળકી કદાચ ભવિષ્યમાં પોતાના મોતનું કારણ પણ બની શકે। મનસુખ આવેશમાં હતો, ગુસ્સામાં આવીને બાળકી પાસે જઈ ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને તેની લાશ નાળામાં ફેંકી દીધી। બંને ફરાર થઈ ગયા, ઘરે જતા રહ્યા। નાળામાં લાશ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી। ઘટનાને 2-3 દિવસ થયા, પોલીસે ઘટનાની તપાસ કરી અને મનસુખ અને તેની પત્નીને પકડી લીધા। પોલીસે કડક પૂછપરછ હાથ ધરી, તપાસ હાથ ધરી। મનસુખ તપાસમાં ભાંગી પડ્યો, પોતાનો ગુનો કબૂલી લીધો। પોલીસે આ પતિ પત્નીની ધરપકડ કરી લીધી છે અને તેમની અન્ય 4 પુત્રીઓ નોંધારી થઈ ગઈ છે। માણસની આ ભલે વિચિત્ર લાગતી પણ એક પ્રકૃતિ છે કે આપણને સતત સત કરતાં અસત વધારે આકર્ષે। પુરાવા સાથેની વિગતો કરતાં કપોળ કલ્પિત માન્યતાઓમાં આપણે વધુ ને વધુ વિશ્વાસ રાખીએ। કશુંક વહેમીલું, કશુંક ન સમજાય તેવું, કશુંક ડાર્ક અંધકારમય હોય તેમાં આપણને વધુ રસ પડે છે। આપણને તર્કમાં રસ નથી, પણ શ્રદ્ધા અને લાગણીઓથી દોરવાઈને આપણને જીવવું વધારે પસંદ છે અને અહીંયાથી જ આપણે અંધશ્રદ્ધા નામના વમળમાં ફસાવાની શરૂઆત કરતા હોઈએ છીએ। બાબાઓ, પીર ફકીરો, કહેવાતા સાધુ મહારાજાઓ, ભુવાઓ, દોરા ધાગા, મંત્રેલું પાણી વગેરેથી તકલીફો દૂર કરવાના દાવાઓ કરે, આ બધી પ્રવૃત્તિઓને પોતાની સિદ્ધિઓમાં ખપાવે, ખોટી માન્યતાઓ, રૂઢિઓને, વહેમ કુરિવાજોને પોષવાનું કામ કરે। આ બાબાઓ ભુવાઓમાં આપણને આપણી મુશ્કેલીઓનો તારણહાર દેખાય, પરંતુ આપણે એમ નથી સમજતા કે આ મંત્ર તંત્ર તો એ તેની કમાણીનું સાધન છે। તકલીફો દૂર કરવાના નામે આ ભુવાઓ અને બાબાઓ આપણા ભોળપણનો ફાયદો ઉઠાવે છે અને પોતાની હાટડીઓ ચલાવે છે। આપણે ત્યાં માનસિક બીમારી ધરાવતા વ્યક્તિને બાબા મહારાજ ભુવા પાસે લઈ જનારા 40,000 લોકો મળી આવશે, પરંતુ કોઈ મનોચિકિત્સક પાસે લઈ જવાવાળા 40 પણ નહીં નીકળે। વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સદીઓ જૂનો સંઘર્ષ ચાલતો આવે છે। જ્યાં સુધી ધર્મ અને આસ્થાના નામે અંધશ્રદ્ધા અને દિવ્ય ચમત્કારો પર લોકો ભરોસો મૂકતા રહેશે ત્યાં સુધી સતત આ સંઘર્ષ ચાલુ રહેશે અને આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહેશે। આપણે ત્યાં કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય, પરંતુ અત્યારના સમયમાં હવે માવતર પર પણ વિશ્વાસ મૂકવો અઘરો છે। જેણે જીવ આપ્યો છે, જે દુનિયામાં લાવ્યો છે, તે જીવ પાછો લઈ પણ શકે। વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જે માતા પિતાને આપણે ઈશ્વર તુલ્ય ગણીને પૂજતા હોઈએ, જેના થકી આપણું અસ્તિત્વ હોય, તે જ જીવવાનો હક પણ છીનવી શકે તેવું પણ બનતું હોય છે। સતત રહેજો, નમસ્કાર।